कि सोमनाथ मां थोड़ा दिवसो पहला भारी बरसात खाबक्यो हतो। बरसात खाबकता सर्वत्र जिल्लो जलमग्न थयो हतो अने एक गामो अने खेतरो पेटमां फेरवा हता। खेडूतोनो पाक नष्ट पामता भारी आफत सर्जाई हती। हवे शुं स्थिति छे अने सरकारे अत्यार सुधी कई प्रकारे मदद करी छे, जोईए एक विशेष अहेवाल। गीर सोमनाथ मां ठीक एक महीना पहला भारी वरसाद खाबक्यो हतो। 10 दिवस मां 40 इंच वरसाद खाबकता सर्वत्र जिलो जलमग्न थया हता। अनेक गामो बेटमां फेरवाया हता, अनेक खेतरो बेटमां फेरवाया हता। खेडूतोनो पाक नष्ट पामता भारी आफत सर्जाई छे। जो कि मेघतांडवने एक महीनो वीत्या बाद सूत्रापाड़ा तालुकाना ग्राम्य पंथकुमां पहोंच्या अने जाणवा प्रयास कर्यो के हवे शुं स्थिति छे अने सरकारे अत्यार सुधी कई प्रकारे मदद करी छे। सूत्रापाड़ाना ग्राम्य पंथकोना दृश्यो लाटी के द्वारा सहित अनेक गामोना खेडूतोना पाको हता न हता તે વાત સામે આવી છે। ખેડૂતોના મગફળીનો પાક નષ્ટ થતા ફરી વાવણી કરવાની ફરજ પડી। ખેડૂતોનું કહેવું છે કે પહેલી વખત ભારે વરસાદ પડતા મગફળી નાશ પામી છે, તો ફરી વાવણી કરી તો હવે વરસાદ જ ન પડતા ફરી પાક નિષ્ફળ જવાની સ્થિતિ પેદા થઈ છે। સરકાર મદદના નામે માત્ર બણગાં ફૂંકે છે, ઉપરથી કુદરત કોપાય માનશે તો નીચે સરકાર, તો ખેડૂતોને તો બંને બાજુથી ખો નીકળી રહ્યો છે। સરકારે વળતરની મોટી મોટી જાહેરાતો કરી છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। માત્ર પાક નિષ્ફળનો સર્વે કરાયો, પરંતુ એક ઉપાય પણ ખેડૂતોને નથી ચૂકવી। હજુ ખેતર ધોવાણના સર્વેના કોઈ ઠેકાણા નથી। સરકાર વળતર ચૂકવવા પણ ખેડૂતો સાથે મજાક કરી રહી છે। સર્વે શો છે, અમુક ગામોમાં પૂરેપૂરો શો છે, અમુક ગામોમાં પૂરેપૂરો નથી શો। અત્યારે સર્વે 100% નથી શું, સર્વેમાં ખેડૂત જે તંત્રના બાબુ છે ને અહીંયા બેહી અને અમુક અમુક નામ લીધા છે, બાકીના નામ નથી લીધા। અધિકારીઓએ પૂરેપૂરું સર્વે કરાવવામાં આવ્યું નથી। જમીન ધોવાણ થઈ છે, જમીન ધોવાણ આજ મોજુદા હાલતમાં છે, છતાં પણ આ સરકારી બાબુએ એ તો એમ કીધું છે કે ભાઈ એ તો આ સામે જ જે અહીં તમારે સામે જ જે ખેડૂતનું આ ધોવાણ શું છે, પણ કોઈ ભાવ પૂછતું નથી। જમીન ધોવાણાઈ થઈ ગઈ, જમીનમાં પાક નિષ્ફળ ગયો, હળી ગયો, પાછો વાવ્યો, છતાં પણ સરકાર આમાં કંઈ ધ્યાન નથી આપતી ને ગરીબ ખેડૂતો પાયમાલ થઈ ગયા, સહાય કંઈ સાહેબ મળી નથી, અત્યાર સુધી કંઈ મળ્યું જ નથી। એ શું કે અમારી જમીનમાં ધોવાણ થઈ ગયું, મોલ બધી હળી ગયો, છતાં કોઈ ભાવ પૂછતો નથી। બે વાર બેરણ વાગ્યા માંડવીને 4-4 હજાર લઈને દવાયા છે, તોય પણ નથી ધોવાણ થઈ નોખી રાખી જમીન કરીએ કે આમાં ધોવાણ જમીન થઈ એ પણ આપે તો અમે ખાઈએ, છતાં કોઈ જાન દેતું નથી। ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।